કારણ કે મન પ્રકૃતિ તો એવા જ હોય ને. માસ્ટરનું મકાન છે સાહેબ હજી કલકત્તામાં, દિલીપભાઈ કીધું મકાન છે ને કેબલમાં. ત્રીજું દર્શન. હરિઓ મા થર્ડ આ બાજુ આવી જાય. ટેબલ ઊંચું છે, ખુરશી ટેબલ પર બે ખુરશી ખુરશી ટેબલ ઊંચું છે, ખુરશી ત્રીજું દર્શન છે રામકૃષ્ણનું, ખંડ પહેલો અધ્યાય છઠ્ઠો. ખંડ પહેલો અધ્યાય છઠ્ઠો ત્રીજું દર્શન. ત્રીજું દર્શન માસ્ટર, એ વખત વરાહનગરમાં સંસારમાં કેવી રીતે રહેવું, ના એ બીજું ઈશ્વરમાં કેવી રીતે મન જાય, પેલું ઈશ્વરમાં કેવી રીતે મન જાય, બીજું સંસારમાં કેવી રીતે રહેવું, હજી ત્રીજો એક સવાલ છે. માસ્ટર શું દર્શનમાં ઈશ્વરમાં દર્શન બોલ્યા, શું દર્શન થઈ શકે ભગવાનના અને કેવી અવસ્થામાં એમને દર્શન થાય યાદ રહી ગયું. એક સવાલ તો યાદ રહી ગયા, વાંચો. માસ્ટર, એ વખતે વરાહનગરમાં પોતાની બહેનને ત્યાં રહેતા હતા. ઠાકુર શ્રી રામકૃષ્ણના દર્શન કર્યા ત્યાંથી હર ક્ષણે તેમના જ વિચાર આવ્યા કરે છે અને તેમની એ અમૃતમય મૂર્તિને જોયા કરે છે. બોલો, ત્રીજા દર્શનમાં અમૃતમય મૂર્તિ થઈ ગઈ, પૂર્વજન્મના સંબંધ વગર અમૃતમય થાય. કોઈ બી મોટાને કોઈ જોયા ના હોય, પૂરો જન્મમાં સંસ્કારમાં ના હોય, મોટા આમે આવીને બેસી જાય તો એને ખબર પડે, જેને સંસ્કાર ન હોય તરત મેં પહેલી વાર મોટાને જોયા ને મને ખ્યાલ આવી ગયો કે આ આપણા છે, આપણા છે. બહુ ગોથા મારે આ મજા, આ એ સંસ્કાર નહીં થાય અને સંસ્કાર કેળવી લે. અને તેમની એ અમૃતમય કથા સાંભળી રહ્યા છે. તે વિચાર કરવા લાગ્યા કે આ ગરીબ બ્રાહ્મણ કેવી રીતે આ બધી ગંભીર તત્વોની શોધ કરી અને સમજ્યા. આ ગરીબ બ્રાહ્મણ કેવી રીતે આ બધું સમજાય છે, આ બધી વાતો આટલી સહેલાઈથી સમજવા તેમણે આજ સુધી કોઈએ ક્યારેય જોયા નથી, કોઈને ક્યારેય જોયા નથી સમજતા આટલી સહેલાઈથી વાત. આ બધી વાતો આટલી સહેલાઈથી સમજાવતા તેમણે આજ સુધી ક્યારેય કોઈને ક્યારેય જોયા નથી. એવી રીતે સમજાવતા માસ્ટર તો માસ્ટર હતો, તો એને એવું સમજાવતો લોકો ઓળખું એને બીજાને જોઈએ નહીં. આ ભણેલા નહીં, રામકૃષ્ણને સહી કરતા માંડ માંડ આવું જેટલું ભણ્યા ભણીને આવે સ્કૂલેથી દફતર કેટલી. આ પેટ ભરવાનું મારે નથી ભણવું, આ તો ખાલી પેટ ભરાય એવું છે. આ ભણતરમાં નહીં બધા મારે ભગવાન મળે એવું ભણવું છે. એટલે ભગવાન વિવેકથી વિવેક વિચારથી શું ફાયદો થાય, ભગવાન માટે જો મન રહેતો હોય તો સ્વધર્મ, સંસારના આકુળ આકુળ વ્યાકુળ રહેતા હોય તો પરધર્મ, આત્માના કલ્યાણ માટે થાય એ સ્વધર્મ અને સંસાર માટે ઘર માટે પેટ માટે
પ્રોપર્ટી માટે થાય એ પરધર્મ. પરધર્મ ભયાવહ, ગમે એવો સારો હોય તો પણ ભય ભય હોય એટલે છોડવું, સ્વધર્મમાં પ્રવેશવું. વિચાર આવે કે ભાઈ પૈસાથી શું મળે, તમારી મકાન જમીન આ પ્રતિષ્ઠા ખાવાનું બધું મળે, ભગવાન ના મળે તો પૈસો એ આપણું ધ્યેય જીવનનું હોઈ શકે નહીં. પાછું ક્યારે તેમની પાસે જવાય અને ફરી તેમના દર્શન થાય? જોયા નથી, થોડા થોડા જોઉં છું, થોડા સામાન્ય આ મારી પ્રેક્ટિસમાં મેં કીધી લઉં છું પૈસા સામાન્ય સામાન્ય તો જ ભજન છે, તો એમાં પડી જાય. મારા મિત્રો બે ચાર છે બધા એમાં જ પડે છે, ધડા ડૂબ એવા અટવાણા છે. અહીં જઈ ગયા પૈસા પછી દબાઈ ગયું, ક્યાં ગયા છે, છોકરો આવો છે, છોકરી ભાગી ગઈ, આવું છે, ફરિયાદ આવે ભેગા થઈ. બીજો રસ્તો જ ન હોય, એક તો એવું છે કે પતિ પત્ની રોખા થઈ ગયા, એવું રહેશે નહીં, છોકરા નથી રોખા, ખાલી પૈસા પાસે દોડવાથી શક્ય. જરૂરિયાત જીવનની ખરી, પણ સર્વસ્વ નહીં, સર્વસ્વ તો ભગવાન. હરિવાલો હરિવાલો જીવનમાં પ્રાણ ત્યારો છે, જીવનમાં એક કરવાને હરિ જેવો બીજું ના છે. પાકું થાય એટલે બોલું છું, હવે થઈ જાય. ક્યારે તેમની પાસે જવાય અને ફરી તેમના દર્શન થાય એ જ વિચારમાં મનમાં રાત દિવસ ઘોળિયા કરે છે. હું એની હકાઈ ગયા, હવાર પડે ને એની પાસે જાય, નિશાળેથી છૂટી ચાલતા ચાલતા હોય 4-5 કિલોમીટર રોજ જાય. યંગ આશ્રમ વિવેકાનંદથી 20 વર્ષ મોટા, જીવાય લાંબો 80-82 વર્ષ જીવ, એવો માણસ તો જીવવો જ જોઈએ. ક્યાં જેને મળે એનો ફાયદો થાય છે, છેવટે ફોરેન વાળા આવીને લાભ લીધો. પોલ બ્રેન્ટન, પોલ બ્રેન્ટન મળવા આવ્યો માસ્ટર, એનો ખ્યાલ ને છોકરી છે એની અંદર એ પ્રકરણ છે. એ માસ્ટર વિશે જે વિશેષતા વિશેષ લખ્યું હોય તો પોલ બ્રેન્ટન આવા છે તો રામકૃષ્ણ કેવા હશે, તમે આવા છો એ કેવા. આવો અમારો બધો ફરે આ માર પકડી મેળી ઉપર છેડાવી જોઈએ, હાર પકડી જાય કદી ભાવ ભાવ ભાવ. રામકૃષ્ણ એ લોકો માણેલા તો જોત જોતામાં 5 માર્ચ રવિવાર આવી ગયો. હા, રવિવારની રાહ જોતા આપણી વરાનગરમાં નેપાલ બાબુની સાથે બપોરના 4 વાગે દક્ષિણેશ્વરના બગીચામાં માસ્ટર આવી પહોંચ્યો. આવીને જોયું તો એ પૂર્વ પરિચિત ઓરડામાં ઠાકુર શ્રી રામકૃષ્ણ નાની પાટ ઉપર બેઠા હતા, બેઠેલા છે. બેઠા હતા એ ઓરડામાં જ વૃંદાવાળો વૃંદા કોણ હતી દાસ કામ કરતી, ઓરડો આખો ભક્તોથી ભરાયેલો છે, વિપરીત હતો પ્રસાદ. હા ભાઈ, તારા માટે તો છે, અમારું તો છે જ આવ્યું.